નાની વેડ વિસ્તારમાં ગે યુવાનો એપ મારફતે સંપર્ક કરી ખેતરમાં લઈ જઈ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી પોલીસના સ્વાંગમાં રૂપિયા 15,000 પડાવી વધુ પૈસાની માંગણી કરી સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનો વિડીયો વાયરલ કરવાની ધમકી આપનાર વરિયાવ ગામના 4 યુવાનોની સિંગણપુર પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી છે. નાની વેડ ખાતે રહેતો ગે યુવાન રાજુ 10 દિવસ અગાઉ ગે કોમ્યુનિટીની એપ દ્વારા એક યુવાનના સંપર્કમાં હતો. તે યુવાને રાજુને ગત બીજીના રોજ મળવા માટે બપોરે 4 વાગે વરિયાવ બ્રિજ ખાતે બોલાવતા રાજુ ત્યાં ગયો હતો. યુવાન રાજુને તેની મોપેડ પર બેસાડી વરિયાવ બ્રિજની આગળ ફાટક નજીકના ખેતરમાં લઈ ગયો હતો. ત્યાં તે યુવાને રાજુને મુખમૈથુન કરવા કહેતા રાજુએ ઇનકાર કર્યો. તે સાથે 3 અજાણ્યા પણ ત્યાં આવ્યા હતા. 3 પૈકી એકે રાજુનો હાથ પકડી મોબાઈલ ફોન લઈ માર મારી પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી. બાદમાં તેની સાથેના 2 યુવાનોએ રાજુને તેમણે પકડી રાખી શરૂઆતમાં તેને માર મારનાર તબરીકે રાજુ પાસે બળજબરીથી મુખમૈથુન કરાવ્યું હતું. રાજુને ત્યાં લાવનાર પણ તેમનો જ સાથી હતો. 4 બાદમાં રાજુ પાસે રૂપિયા 30,000ની માંગણી કરી હતી પણ રાજુએ પૈસા ન હોય મિત્રો પાસે ગૂગલ પે એકાઉન્ટમાં 15,000 ટ્રાન્સફર કરાવડાવી રાજુનો મોબાઈલ ફોનનો પાસવર્ડ માંગી પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા. બીજા પૈસાની વ્યવસ્થા નહીં થતા ચારે તેનો મોબાઈલ ફોન પાછો આપી 6 વાગે ત્યાંથી જવા દીધો હતો. ખેતરમાંથી બહાર નીકળી ટ્રેક્ટર ચાલક પાસે લિફ્ટ માંગી બહાર રોડ પર પહોંચી તે રિક્ષામાં ઘરે પહોંચ્યો હતો. બીજા દિવસે તબરીશે રાજુને વોટ્સએપ કોલ કરી 2,500 રૂપિયાની માંગણી કરી હતી અને પૈસા નહીં આપે તો સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનો વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી. રાજુ તેને પૈસા નહીં આપતા તે અવારનવાર ફોન કરતો હોય છેવટે રાજુએ ગતરોજ આંગે સિંગણપુર પોલીસ મથકમાં તબરીશ શોકત અને અન્ય 2 વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વરિયાવ ગામના તબરીશ શોકત ઇમરાન અને વાજિદની ધરપકડ કરી.